શેમારૂ મે એપ ડાઉનલોડ કરો અને જુઓ નવી ગુજરાતી ફિલ્મો અને મનોરંજક નાટકો. અચ્છા, બીજું એક વસ્તુ બોલવાની છે આપણે, કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ માટે કપલ ચેલેન્જ અમે લોકો કરી રહ્યા છીએ. તો વિધિન ડે ઓર ટુ વાત વાતમાં ચેલેન્જ, કપલ ચેલેન્જ નથી કે વાત વાતમાં ચેલેન્જ છે? એ તો વીવી ચેલેન્જ લખ્યું એટલે મને તો કે વાત વાતમાં ચેલેન્જ છે, વાત વાતમાં કપલ ચેલેન્જ એવું આપણે કહી શકીએ. વી આર લાઈવ. હેલો એવરીવન, સો સાંજે 6:15 વાગ્યા છે અને અમે લોકો વાત વાતમાં વેબ સિરીઝ લઈને આવી રહ્યા છીએ. એટલે એકચ્યુઅલી તો આવી ગઈ છે, આજે ડે 1 છે એનો, ગઈકાલે રાત્રે રિલીઝ થઈ ગઈ છે. સો હોપફુલી જેટલા પણ લોકોએ જોઈ છે એ બધા લોકોને થેન્ક યુ વેરી મચ, અને બહુ જ સરસ મજાનો રિસ્પોન્સ મળી રહ્યો છે અમને સૌને. એટલે આજે ઓન બિહાફ ઓફ ઓલ ધી એક્ટર્સ એન્ડ ક્રૂ હું સૌનું વેલકમ કરી રહ્યો છું આ લાઈવ સેશનમાં. અને આજના લાઈવ સેશનમાં અમે એ જ વાત કરવાના છીએ કે આ ઓવરઓલ જે અમે વેબ સિરીઝ કરી એમાં એઝ એન એક્ટર મી અને પૂજા બંને જણા. સો પૂજા, કેવું લાગી રહ્યું છે તમને? તમે પહેલી વાર વેબ સિરીઝ ના ફોર્મેટમાં આવ્યા, હું સેકન્ડ ટાઈમ આવ્યો, પણ યુ વર ધ ફર્સ્ટ, તો કેવું લાગે છે તમને? લવલી એક્સપિરિયન્સ યાર, બહુ જ મજા આવી. એટલે જેટલો શૂટ કરવાની મજા આવી, આઈ હોપ રિસ્પોન્સ પણ એવો જ મળે છે. તે ફર્સ્ટ ડે છે આજે, એટલે રિસ્પોન્સ તો સારો જ મળી રહ્યો છે. હવે તમે લોકો અમને જોઈને કહો કે વેબ સિરીઝ જોઈને કહો, હાઉ ડીડ યુ ઓલ લાઈક ઇટ? યા, અને વાય વી હેવ ટુ ડાઉનલોડ શેમારૂ મી? બીકોઝ ઇટ્સ ઓલ ગુજરાતી, બધું જ ગુજરાતી કોન્ટેન્ટ એની પર છે. એમાં ભરપૂર એન્ટરટેનમેન્ટ છે, પુષ્કળ નાટકો, ફિલ્મો અને હવે વેબ સિરીઝ પણ. આજનું આ સેશન એ માત્ર ને માત્ર વેબ સિરીઝની વાત કરવા માટેનું છે. સો બેઝિકલી વેબ સિરીઝમાં 5 એપિસોડ છે અને ફેમિલીની અંદરની વાત છે. લોકડાઉન ને કારણે ફસાઈ જતું કપલ કઈ રીતે ધીરે 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 પોતાની જાતને ટેક ઓવર કરે છે. મૂળ એક કપલ ડિવોર્સ લેવા જઈ રહ્યું હતું એન્ડ ધે આર સ્ટક ફોર 21 ડેઝ એટ વન પ્લેસ વિથ ધેર લોયર. એટલે ઇમેજિન કે સિચ્યુએશન કેવી થઈ હશે અને શું થયું હશે, લોયર ની હાલત શું થઈ હશે. એન્ડ ઇટ કમ્સ વિથ અ ટ્વિસ્ટ, એટલે બહુ સારો ટ્વિસ્ટ છે. સો ફોર ધેટ યુ હેવ ટુ સી ધ હોલ સિરીઝ. પૂજા, વાય પીપલ શુડ વોચ ધીસ વેબ સિરીઝ? વોટ કેન બી ધેટ ટુ રીઝન્સ કે લોકો આ વેબ સિરીઝ જોવે? ટુ રીઝન્સ, એટલે સી, ફર્સ્ટ ઓફ ઓલ ઇટ્સ વેરી મચ એન્ટરટેનિંગ. એટલે અત્યારે આજુબાજુ ઘણું બધું ચાલી રહ્યું છે દેશમાં અને વર્લ્ડમાં, લાઈક દેર આર સો મેની પીપલ સફરિંગ એન્ડ ઓલ ધેટ. તમે અત્યારે જો ઘરે બેઠા છો તો આઈ એમ શ્યોર ઇટ્સ ગોન બ્રિંગ અ સ્માઈલ ઓન યોર ફેસ, દેટ ઇઝ લાઈક ફોર શ્યોર. એટલે નેગેટિવિટી માંથી થોડુંક જો બહાર તમારે આવવું હોય તો ડુ વોચ આર વેબ સિરીઝ. એટલે આખી ફેમિલી સાથે તમે બેસીને જોઈ શકો છો. આઈ એમ શ્યોર ઇટ વિલ બી અ વેરી ગુડ ડિસ્ટ્રેક્શન ફ્રોમ ઓલ દેટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ વર્લ્ડ. સો દેટ ઇઝ ધ મેઈન રીઝન. યા, અત્યારે ફિઝિકલી પોઝિટિવ થવાની જરૂર નથી, મેન્ટલી બહુ પોઝિટિવ થવાની જરૂર છે. વેરી ટ્રુ. સો એટલે એના માટે આ ખાસ વેબ સિરીઝ ને જો તમે અડધો પોણો કલાક, એટલે આઈ મીન ઇટ ઇઝ 75-80 મિનિટ્સ કોન્ટેન્ટ, એટલે જેટલા પણ લોકો જોશે તો ખૂબ મજા આવશે એમને જોવાની. એટલે આઈ વુડ રિક્વેસ્ટ એવરીવન કે જેટલા પણ લોકો શેમારૂ મી ડાઉનલોડ કરેલી છે, જો નથી કરી તો ખાસ શેમારૂ મી ડાઉનલોડ કરી લો. એ આખી ગુજરાતી એપ્લિકેશન છે અને એમાં તમને આ વેબ સિરીઝ જોવા મળશે, જેનું ટ્રેલર અને ટીઝર. Yeah, you will be able to watch a lot of movies also. Gujarati movies, Gujarati plays, એટલે ઘણું બધું છે એના પર જોવા માટે. એટલે બહુ જ સારું કન્ટેન્ટ છે, એટલે પ્લીઝ ડાઉનલોડ ધી એપ એન્ડ વોચ ઇટ. ગમે તેવું લોકડાઉન હોય પણ ડાઉનલોડ કરીને જોઈ શકાય આવી વસ્તુ છે. એટલે બધા જ પ્રકારના નાટકો, બધા જ પ્રકારની ફિલ્મો અને સાથે સાથે વેબ સિરીઝ જે અમે લોકોએ હમણાં જ રજૂ કરી, જેનું ટીઝર ટ્રેલર બધું જ તમને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, ટ્વિટર પર, લિંક પર, યુટ્યુબ પર બધે જ અવેલેબલ છે. તો ખાસ તમે ટાઈપ કરજો વાત વાતમાં ટ્રેલર, તો તમને ટ્રેલર જોવા મળશે. અને શેમારૂ મી ડાઉનલોડ કરશો તમને જોવા મળશે અમારી વેબ સિરીઝ. સો શેરિંગ ધી એક્સપિરિયન્સ ઓફ માઇન ડુઈંગ વેબ સિરીઝ વિથ પૂજા એન્ડ ધ ટીમ, મારો એક્સપિરિયન્સ પૂજા સાથે પહેલી વાર, એટલે મેં પહેલી જ વાર કામ કર્યું એની સાથે. મેં ક્યારે, અમે લોકો બહુ જ વર્ષો પહેલા જે વેન આઈ વોઝ સ્ટ્રગલિંગ ત્યારે સિરિયલમાં લીડ કરતી હતી બોમ્બે, અને ત્યારે હું એક જ વાર મળ્યો છું. અને સૌથી મોટી ઘટના એવી છે કે મારો એક કઝિન છે, એના થ્રુ અમે લોકો એ વખતે મળ્યા હતા.
Right. On the set we met. 28th of June. અમારા બંનેની બર્થડે ઇઝ 28th ઓફ જૂન. સેમ છે. એટલે આમ એ બહુ વધારે હોશિયાર છે, એટલો હોશિયાર હું નથી, ભલે ડે બર્થ ડેટ સેમ રહી. પણ થેન્ક યુ ફોર ધ કોમ્પ્લિમેન્ટ. યા યા ઓફ કોર્સ. અને આખું બધું બહુ એટલે વાંચવાના બહુ શોખીન છે, પ્લસ બહુ બધું કરેલું છે, લાઈફ એક્સપિરિયન્સ છે ટુવર્ડ્સ પ્રોજેક્ટ્સ, એટલે બહુ બધું કામ કરેલા છે. સો યુ નો જેમ જેમ અમારું આ બોન્ડિંગ થયું ઇન બિટવીન, તો એમાં સૌથી કોમન વસ્તુ હતી વી બોથ લવ કોફી ઇઝ અ લોટ. એટલે અમે સવાર સવારમાં કોફી થી શરૂઆત કરતા હતા. અરે અમેઝિંગ. આઈ ડિસ્કવર્ડ વન વેરી યુનિક કોફી, ધેટ ઇઝ મસાલા કોફી, ધેટ ઇઝ મલાર સ્પેશિયલ. અમેઝિંગ કોફી મેક્સ. મસાલા કોફી તમે સાંભળી નથી, મસાલા ચાય હોય, કાઢો હોય, બટ મસાલા કોફી ઇઝ લાઈક મહેનત કરીને બનાવવામાં આવી છે. અને ખુબ બધા લોકો, હું આખું એક બોટલ લઈ જતો હતો, લોકો પીતા હતા સેટ પર. સો અને સાથે સાથે કર્તવ્ય શાહ, ધ ડિરેક્ટર ઓફ ધ વેબ સિરીઝ, જેમણે પહેલી જ વેબ સિરીઝ ડિરેક્ટ કરી, અને આમ મારા જૂનો મિત્ર છે. તમે કદાચ છેલ્લો દિવસ જોયું તો એમાં એક નાટકનો ટીચર બને છે કર્તવ્ય શાહ, એ આ સિરીઝ નો ડિરેક્ટર છે. ભાર્ગવ ત્રિવેદી, વેરી વેલ નોન રાઇટર ફ્રોમ ગુજરાત, હી ઇઝ રાઇટિંગ સો મેની સિરિયલ્સ ઇન ગુજરાતી, સાથે સાથે નાટકો પણ લખે છે. પ્રોડક્શન હાઉસ સાથેની પહેલી પહેલો પ્રોજેક્ટ છે, એટલે મેગ્નેટ મીડિયા અને દ્વિજભાઈ નું પ્રોડક્શન બંને જણાએ ભેગા થઈને આ વેબ સિરીઝ ને બનાવી. ઓલ ઓવર એક્સપિરિયન્સ ઇફ યુ આસ્ક મી, ઇટ ઇઝ વન્ડરફુલ. લોકો સાથે મિત્રતા પણ થઈ સારી, અને લાંબા સમય સુધી પ્રોજેક્ટ્સ આપણે કરીએ એવી એક ટીમ બની છે. સો આ મારો બહુ સરસ મજાનો એક્સપિરિયન્સ છે. સાથે ચેતન દહિયા, કૃપા પંડ્યા, ચિરાગ ભટ્ટ, સતીશ ભટ્ટ અને કલાકારો, અને સાથે ના દરેકે દરેક આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ, આખી ટીમ સાથે કામ કરવાની ખૂબ મજા આવી. સેમ યોર. એટલે મારો પણ એક્સપિરિયન્સ એવો જ હતો. ઇટ્સ ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ વર્કિંગ વિથ મલાર. એટલે વાત એમ હતી ધેટ આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ વર્ક વિથ હિમ. જ્યાંથી મેં છેલ્લો દિવસ જોઈ હતી, આફ્ટર દેટ લવની ભવાઈ આઈ સો, આઈ ઓલવેઝ વિશ દેટ જો હું ગુજરાતી પ્રોજેક્ટ કરું, આઈ વોન્ટ ટુ ડુ વન પ્રોજેક્ટ વિથ મલાર એટલીસ્ટ. એન્ડ આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે મને લોકડાઉન પછી ફર્સ્ટ પ્રોજેક્ટ જ એમની સાથે મળ્યો. સો એન્ડ ઇટ વોઝ અ લવલી એક્સપિરિયન્સ, અમેઝિંગ એક્સપિરિયન્સ. એટલે મેં વિચાર્યું નતું, આઈ થોટ દેટ હી મસ્ટ બી હેવિંગ અ લોટ ઓફ એટીટ્યુડ, બીકોઝ કમ ઓન, ઇઝ વેરી મચ એટીટ્યુડ આઈ હેવ, યુ નો. યા યા. મળેલા તો પણ એવું લાગતું જ નતું કે ફર્સ્ટ ટાઈમ મળ્યા છે એક્ચ્યુઅલી. The reading sessions vakte, and it was all very comfortable, and I was an outsider, એટલે બધા જ અમદાવાદ થી હતા, અને I was from Bombay, but he never made me feel like an outsider. Thank you for that. Yes, yes, please. અમને બહુ મજા આવી છે તમારી સાથે કામ કરીને. અને most loving part of this web series એ question આવ્યો છે, so what is your most loving part of the web series? Most loving part of the web series, as in એટલે memory or a moment, something like that. Best moment. બેસ્ટ મોમેન્ટ ત્યારે તો ઘણી બધી મોમેન્ટ્સ હતી. એક મને યાદ આવતી, બટ આઈ જસ્ટ સે ઓવરઓલ કે સેટ પર એટલે જ્યારે એક્શન થાય, એટલે મલ્હાર એન્ડ ચેતન સર બંને ઇમ્પ્રોમ્પ્ટુ કોમેડી કરે. એટલે પહેલા ડિસ્કસ ના કર્યું, અને પછી સીનમાં સીધો ઇમ્પ્રોમ્પ્ટુ કોમેડી કરે, એન્ડ આઈ યુઝ ટુ બર્સ્ટ આઉટ લાફિંગ લાઈક લિટરલી. એટલે કેમેરાની પાછળ પણ એવરીબડી ઇઝ ગિગલિંગ એન્ડ લાફિંગ એન્ડ ઓલ ધેટ. તો કર્તવ્ય સર જે અમારા ડિરેક્ટર છે, હી લિટરલી હેડ ટુ ટેલ અસ કે ચલો હવે બસ કરો, પાછળ રીટેક થઈ ગયા છે, ગિવ અસ ધ ફાઇનલ ટેક. એટલે આ લોકો આવું બધું કરતા હતા દરેક સીનમાં, ને એવી રીતે જ અમે લોકોએ આખી વેબ સિરીઝ શૂટ કરી છે. એટલે આ બધી ટીમ નું મજા છે, જ્યારે પણ ટીમ બને છે ત્યારે. અમે લોકો તો ફ્રેન્ડ્સ હતા, પૂજા નવી હતી, તો અમને એવું થયું હતું કે અમે બધા તો અમારી રીતે જ રહેતા હતા. પછી પૂજાને કેવું લાગશે એવું એક બે દિવસ વિચાર્યું, પછી એમ કહ્યું ભાઈ આપણે જેવા જેવા રહીએ યાર, જેવું હશે એવું ચાલ્યા કરશે. છોડને યાર, જે વિચારે તો વિચારે એવું ને.
અને બહુ મજા કરી એટલે ઓન સેટ. અને મારા માટે મોસ્ટ લવિંગ પાર્ટ ઓફ ધ વેબ સિરીઝ ઇઝ કે બધા અમે લોકો છે ને એક ટીમ કરીએ કામ કરતા હતા, બધા લોકો એકબીજાની હેલ્પ કરે, એટલે હું ને ચેતનભાઈ ડિસ્કશન કરીએ, પૂજા ચેતનભાઈ ડિસ્કસ કરે કેવી રીતે સારો પ્રોજેક્ટ બનતો જાય, એના માટેની સતત આ મહેનત અમે કરતા આવ્યા. અને એ બહુ સરસ મજાની વસ્તુ છે કે ભાઈ એકબીજાની એકબીજાના સપોર્ટ થી આખી આ કેવી રીતે વસ્તુ ઉભી થાય છે. સો ઓવરઓલ ધ ગ્રેટેસ્ટ એક્સપિરિયન્સ. અને આઈ હોપ ઇફ યુ સી વેબ સિરીઝ ઓન શેમારૂ મી તમને ખૂબ મજા આવશે, બીકોઝ આ 100% ફેમિલી એન્ટરટેનર છે. કરેક્ટ. યા. સો વોટ એલ્સ યુ વોન્ટ ટુ શેર પૂજા? બસ હું તો એ જ, આઈ જસ્ટ વોન્ટ ટુ સી ધ કોમેન્ટ્સ કે લોકોને કેવી લાગે ને કેટલા લોકોએ જોઈ છે. એન્ડ યસ, વી આર ઓલસો કમિંગ અપ વિથ અ કપલ ચેલેન્જ, ધેટ ઇઝ ધ વાત વાતમાં ચેલેન્જ ઓન ઇન્સ્ટાગ્રામ, એટલે 2-3 દિવસમાં રિલીઝ થશે, એટલે stay tuned for that, keep looking at our profiles, we'll surely share it jare pan ek be divas ma release hase, and it's a very fun challenge, patane karvani bahu maja aavshe, એટલે yeah. So yeah, couple challenge ni taiyariyo ame loko kari rahya chhe ane tung samay ma aavishu, but if you see the web series, tame jare pan web series ne juo, tamne best episode kayo lage chhe, tamne best vastu kayi lage chhe, please tamara Instagram, Facebook ni stories ma, page ma, profile ma નાખજો અને કહેજો કે તમને આ પાર્ટમાં ખૂબ મજા આવી છે. વી ઓલવેઝ વોન્ટ કે લોકો એન્ટરટેઈન થાય, લોકોના મોઢા પર સ્માઈલ રહે, લોકો હસતા કૂદતા ઘરમાં બેઠા બેઠા પોતાનો સમય ગાળી શકે. અને મેં કહ્યું એ પ્રમાણે કે 100% ફેમિલી એન્ટરટેનર, એટલે જ્યારે પણ સાથે બેસીને તમે જોશો એમાં તમને અંદર અંદરની મોમેન્ટ્સ યાદ રહેશે. અને બીજું, આ લોકડાઉન જે આટલો બધો ભારે શબ્દ છે એ બહુ જ એન્ટરટેનિંગલી આમાં લેવાયો છે, એટલે બહુ જ મજાથી આ લોકડાઉન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સટાક દઈને કેવી રીતે નીકળી જાય છે. આ બહુ મૂળમાં ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, એટલે આઈ વુડ લવ કે જેટલા પણ લોકો ગુજરાતી લોકો છે, ખાસ તમે શેમારૂ મી ડાઉનલોડ કરો અને પ્લીઝ વોચ અવર વેબ સિરીઝ વાત વાતમાં, જે ઓલરેડી એપ્લિકેશન પર તમને ખાસ જોવા મળવાની છે. અને આજે 1 મે છે, સો આઈ વિશ ઓલ ઓફ યુ અ વેરી હેપી ગુજરાત ડે, બધાને ગુજરાત ડે અને મહારાષ્ટ્ર ડે ની હાર્દિક શુભેચ્છાઓ. આજે કેટલો ગજબ મેસેજ આવ્યો મારી પર WhatsApp પર ફરતો કે આજે ચા પીવા વાળા અને પીવા વાળા બે જણા અલગ થયા છે. અચ્છા વાત છે, નાઈસ, સરસ સરસ. તો ગુજરાત દિન ની ખૂબ ખૂબ શુભકામનાઓ, મહારાષ્ટ્ર દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ. અમે સતત તમને એન્ટરટેનમેન્ટ પૂરું પાડીશું અને અમે જવાબદારી લઈએ છે કે હોપફુલી જે રીતે લોકો આ મહામારીમાંથી પસાર થઈ રહ્યા છે, એકબીજાને સપોર્ટ કરજો, એકબીજાની જોડે રહેજો, મેન્ટલી ફિઝિકલી થઈ શકે એટલું બળ આપજો. અને ખાસ અમારી આ વેબ સિરીઝ શેમારૂ મી પર છે, જેમાં બધા કલાકારોનું ફરી એકવાર નામ લઈ લઉં હું, ચેતન દૈયા, સતીશ ભટ્ટ, કૃપા પંડ્યા, ચિરાગ ભટ્ટ, પૂજા જોશી અને હું, આ બધા જ અમારા બધા જ લોકો તમને ખૂબ મજા કરાવીશું. ગો ફોર ઇટ, વોચ ઇટ, અને વી આર વેઇટિંગ ફોર યોર ફીડબેક. યા, પ્લીઝ વોચ ઇટ, એન્ડ યુ કેન ઇવન મેક રીલ્સ ઓન ઇન્સ્ટાગ્રામ, એટલે જે તમને ડાયલોગ્સ ગમ્યા હોય એના તમે રીલ્સ બનાવી શકો છો ઇન્સ્ટાગ્રામ પર અને અમને ટેગ કરજો, વી વિલ શ્યોરલી રીપોસ્ટ ઇટ એન્ડ વુડ લવ ટુ. શ્યોર શ્યોર. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. Oh.